वेलकम बैक स्टूडेंट्स, हूँ भरत चौधरी, बीसी क्लासेस गांधीनगर यूट्यूब चैनल पर फरीथी आपनो एक वार हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आपणो टॉपिक स्वाध्याय 13.2 नी अंदर जे आपणा चार दाखलाओ पूरा थई चूक्या छे एना पछीना दाखलाओ आपणे आ वीडियोनी अंदर करवाना छीए। अने हाँ, आगळना वीडियोस अगर न जोया होय तो खास जोई लेजो, कारण के ए वीडियो जो अगर सारी रीते करी शकशो तो ज अहींया तमारुं परफॉर्मन्स बेस्ट आवशे। अने हाँ, व्यवस्थित रीते जोड़े जोड़े लखवानुं छे, सारी रीते प्रेक्टिस करवानी छे अने वीडियो आखो जोवानो, एक बे जोवाथी दाखलाओ काम नहीं चाले। प्रॉपर रीते तैयारी करशो तो हूँ गेरंटी आपूँ छूँ कि तमारू जे परफॉर्मन्स धोरण 9માનું હતું, ધોરણ 10માની અંદર જે તમે નોર્મલ ટાર્ગેટ મૂક્યા હોય કદાચ 10માના, એના કરતાં ઉપર જશે એવી મારી 100% ગેરંટી છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। दाखला नंबर 5 के एक वासणनुं स्वरूप ऊंधा शंकु जेवुं छे, तेनी ऊंचाई 8 सेमी अने उपरना खुला भागनी त्रिज्या 5 सेमी छे। आपणे एक आकृति दोरवानो प्रयत्न करीए, जुओ कि एक ऊंधा शंकु जेवी रचना थई गई अने एनी अंदर शुं दोरवानुं, आ रीते शंकु। हवे आपणे शुं करवानुं, एना माप लखी दईए। तो आनुं माप केटलुं छे? 5 सेंटीमीटर जेटलुं, अने ऊंचाई केटली कीधी छे? 8 सेंटीमीटर। થઈ ગયું। હવે પછીની આપણે વાત કરીએ કે આ વાસણ તેની ઉપરની ધાર સુધી ભરેલું છે, મતલબ આ જે શંકુ છે એ સંપૂર્ણ ભરેલો છે। જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શું? ધ્યાનથી સમજવાની કોશિશ કરો। રકમ સમજશો તો દાખલો આસાન છે, પણ જ્યાં સુધી રકમ નહીં સમજો ત્યાં સુધી આગળનું કશું જ કામ નહીં થાય। એટલે શું કરવાનું? જ્યાં સુધી રકમ ન સમજાય ત્યાં સુધી રકમ જ વાંચે જવાની, અને જ્યાં સુધી રકમ સમજાઈ જાય એના પછી જ આગળ આપણે કામ કરીશું। તો સૌથી પહેલાં સમજવાની કોશિશ કરો, આ એક શંકુ છે, આની અંદર શું નાખ્યું? ગોળીઓ નાખી, અને જ્યારે ગોળીઓ નાખી ત્યારે શું થાય છે? આમાંથી પાણી બહાર નીકળે છે। કેટલું પાણી બહાર નીકળ્યું? તો જેટલું ટોટલ છે એના 1/4 ભાગ જેટલું બહાર નીકળ્યું, મતલબ 1/4 ભાગનું પાણી બહાર નીકળ્યું। એનો મતલબ એવો થાય કે જેટલી ગોળીઓ અંદર નાખી છે એ ગોળીઓનું જે ઘનફળ હશે, એટલે કે એ ગોળીઓનું જેટલું ટોટલ કદ હશે એ કેટલું થશે? તો આની અંદર રહેલા પાણીના 1/4 ભાગ જેટલું થશે। ખ્યાલ આવ્યો? અને ગોળીઓ કેવી છે? ગોલક જેવી છે, એ કમ્પ્લીટ વર્તુળાકાર એટલે કે ગોળા જેવી રચના છે, અને એની ત્રિજ્યા પણ આપણને આપેલી છે 0.5 સેન્ટીમીટર। તો ચલો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ, પહેલાં બધાની કિંમત લખી દઈએ છીએ। તો સૌથી પહેલાં આપણે લખીએ કે શંકુ માટે ત્રિજ્યા બરાબર કેટલી છે? આર બરાબર 5 સેન્ટીમીટર, અને ઊંચાઈ એચ બરાબર કેટલી છે? 8 સેન્ટીમીટર। તો શંકુનું ઘનફળ શોધવા માટે આર અને એચ જોઈએ, ઓલરેડી આપણી પાસે છે જ, અને જ્યારે ગોળીઓ અંદર નાખવાની છે તો એ શું આવશે? ગોલક કહેવાશે। તો ગોલક માટેની ત્રિજ્યા કેવી છે? તો હવે જુઓ, અહીંયા તમે કાં તો કેપિટલ આર લઈ શકો છો, અથવા આને પણ તમે કેપિટલ આર લો, અથવા આર ડેશ લો, તો બધું ચાલે। તો શું આપ્યું છે અહીંયા? 0.5 સેન્ટીમીટર, પણ અગર આપણે પોઈન્ટને હટાવીએ તો શું લખાય? 1/2 સેન્ટીમીટર। ખ્યાલ આવી ગયો? કેમ 1/2 કર્યું? તો 5/10 થાય, અને 5/10 એટલે 5 5 કેન્સલ કરીએ તો શું આવશે? 1/2। હવે સમજવાની વાત આપણે અહીંયા કરવાની છે કે વાસણમાં ગોળીઓ નાખતા 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। હવે જોજો, આ દાખલો બધા શિક્ષકો અલગ અલગ રીતે કરાવતા હોય છે, નીકળે છે, એટલે તમારે કઈ રીતે કરવો એ તમારી મરજી છે, પણ હું શીખવાડું છું જેમ બને એમ સરળ પાસાની અંદર જુઓ। તો સૌથી પહેલાં શું આવશે કે ગોળીઓનું કુલ કદ એ કોના જેટલું હશે? તો 1/4 ગુણ્યા શંકુ આકારના વાસણનું ઘનફળ અથવા પાત્રનું કે જે હોય, સમજાઈ ગયું?
કે ગોળીઓનું ટોટલ કદ, જે ઘનફળ સમજો, જે સમજો કદ મતલબ ઘનફળ જ છે, તો એ કેટલું હશે? તો શંકુનું જેટલું ઘનફળ છે એના ચોથા ભાગનું. ખ્યાલ આવી ગયો? હવે શું કરીશું? તો આની અંદર શું થશે કે ગોળીઓની સંખ્યા અને ગુણ્યા એક ગોળીનું ઘનફળ, ગુણ્યા શું આવશે? એક ગોળીનું ઘનફળ. અને સામે શું થઈ જશે? તો સામે આની કિંમત મૂકી દઈએ આપણે, એટલે નાનું થઈ જાય. તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? 1/3 πr² × h. r અને h લીધા છે, ખાસ જોઈ લેવાના. ખ્યાલ આવી ગયો? શું કર્યું છે અહીંયા કે આની અંદર ઘણી બધી ગોળીઓ છે, ગોળીઓ નાખવાની છે, તો એક ગોળીનું જેટલું હશે એના ગુણ્યા શું હશે? ગોળીઓની સંખ્યા. એટલે આપણને શું મળશે? ટોટલ એનું કદ આપણને મળી જશે. તો ચલો હવે આપણે વાત કરીએ ગોળીઓની જે સંખ્યા છે એને આપણે એમને એમ રાખીએ છીએ, અથવા ધારો કે સામાન્ય રીતે એક્સ લઈ જઈએ. આપણે ક્યાં લખતા નથી, પણ આપણે સામાન્ય એક્સ લઈએ છીએ. અને આનું ઘનફળ એટલે કેટલું હશે? ગોલકનું ઘનફળ યાદ કરો તો શું આવશે? 4/3 અને પાઈ અને કેપિટલ આર લીધો છે, તો શું આવશે? એનો ઘન. અને સામે 1/4 × 1/3 અને પાઈ આરનો સ્ક્વેર ઇન્ટુ એચ, આટલું થઈ જશે. જુઓ સામ સામે ઉડે, ક્યારે ઉડે યાદ રાખજો. અહીંયા આખું ગુણાકાર સ્વરૂપ છે, એટલે સિંગલ પદ છે, અને અહીંયા પણ આખું ગુણાકારમાં છે, એટલે સિંગલ પદ છે. તો સામ સામે ઉડે, નહીં તો ના ઉડે. અને બીજું કે અગર આ બધા કિંમતને બરાબરની સામે લઈ જઈએ તો પણ ચાલે, એટલે તમને જો અગર જે અનુકૂળતા આવે પ્રમાણે ઉડે. પણ હું બેસ્ટ ઓપ્શન એ બતાવું છું કે સીધું જ ઉડાડી દેવાનું, કારણ કે ખોટું નીચે લઈ જઈને ઉડાડવાનું એના કરતાં અહીંયા જ ઉડાડો ને, ઉડાડવાનું જ છે ને મૂળ. તો શું કરવાનું જુઓ, પણ આવું ક્યારે ઉડશે? બધું ગુણાકારમાં હોય તો જ. પાઈ પાઈ કેન્સલ, 1/3 × 1/3 કેન્સલ. હવે જુઓ અહીંયા બીજું કંઈ, આ ચાર ના ઉડે, આ ચાર અંશમાં છે અને આ ચાર અહીંયા છેદમાં છે, એટલે એ ના ઉડાડી દેતા. તો હવે શું થશે કે એક્સ એમનો એમ, એક્સની બાજુમાં શું વધ્યું? ચાર અને આરનો ઘન. તો એ બધાને આપણે સામે લઈ જાઓ તો કેટલા થઈ જશે? અહીંયા 1/4 એમના એમ રહેશે અને ગુણ્યા આરનો સ્ક્વેર ઇન્ટુ એચ પણ એમના એમ રહેશે, અને આ ચાર અને આરનો ઘન ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. હવે બધાની કિંમત મૂકી દો તો 1/4 એમના એમ, આરનો સ્ક્વેર, સ્મોલ આરની વેલ્યુ કેટલી છે? 5. તો 5 × 5, સ્મોલ એચની કિંમત કેટલી છે? 8. હવે અહીંયા 4 ની જગ્યાએ 4 એમના એમ, આરનો ઘન, આર એટલે કેટલા છે? 1/2. તો 1/2 કેટલી વખત લખવાના? 3 વખત. ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયા આ અંશમાં છે ને આ છેદમાં છે, એટલે અહીંયા ઉડે 2 × 2 = 4, તો આખા 4 ઉડી ગયા. કઈ રીતે કર્યું? આ ઉપર 4 છે અને આ છેદમાં 4 હતા, હજી આ આખું છેદમાં છે. તો જુઓ અહીંયા 2 છે અને આ 2 અહીંયા ઉડે, તો ઉપર કેટલા વધશે? 2 વધશે. ખ્યાલ આવ્યો? અને હવે કેટલું વધ્યું એ લખાવું છું. જુઓ તો ઉપર 5 × 5 = 25 અને હજી અહીંયા 25 × આપણે 8 કરી દઈએ છીએ, અને નીચે કેટલા આવશે? આ 2 એમના એમ, 2 ભાગ કરીએ તો કેટલા આવશે? 25 × 100 ગોળીઓ બનશે. જો હજી કોઈને ભેજામાં ના ઉતરતું હોય તો હજી પણ હું અલગ રીતે સમજાવું છું, બાકી જેને સમજાઈ ગયું છે એના માટે કોઈ ચિંતાનો વિષય નથી. તો તમે આવું કરી શકો, આ ઉડાડ્યા છે, ઉડાડવાના નહીં, એના પછીનું સ્ટેપ શું આવશે? તો 1/4 એમના એમ, ઉપર 5 એમના એમ, આ 5 એમના એમ અને 8 પણ એમના એમ, અને નીચેવાળા 4 એમના એમ. તો આ જે કિંમત છે 1/2 1/2 1/2 એને છેક ઉપર ચડાવવાની, કારણ છેદનો છેદ અંશમાં જાય. આગળ બી મેં સમજાવેલું છે કે આગળના આપણે ચેપ્ટર ભણતા હતા ત્યારે કે a/b આખાના છેદમાં c/d. તો આ જે નીચેવાળી કિંમત છે એક ઉપર જશે. આવું કેમ થાય છે? તો પણ નિયમ છે કે આ ભાગાકારમાં છે, અને ભાગાકારનો મતલબ થાય વ્યસ્ત સાથે ગુણાકાર, એટલે d ઉપર જશે અને c ક્યાં આવશે? નીચે આવશે. તો અને આનો ગુણાકાર આની સાથે થશે, એટલે જે બગડો છે છેક ઉપર ચડી જશે, 3 3 બગડા ઉપર જશે, 2 × 2 × 2. ઓકે, તો નીચે કશું વધ્યું ના. તો હવે કેટલા થશે અહીંયા? આ 4 4 કેન્સલ કરો એટલે ઉપર 2 વધ્યા, આ 2 2 કેન્સલ કરો એટલે કેટલા ગયા? અહીંયા 4. તો શું વધ્યું અહીંયા? જુઓ આ 5 5 = 25 અને અહીંયા 2 અને 2 અહીંયા, તો કેટલા થઈ ગયા? 25 × 4 = 100. આમાંથી તમને જે યોગ્ય લાગે એ મેથડ તમે લગાવી શકો છો. આપણો ટોટલ જવાબ કેટલો છે? 100 ગોળીઓ. અને તો નીચે એક ખાસ લાઈન લખવાની કે આમ ગોળીઓની કુલ સંખ્યા
सो है। और घना शिक्षकों अलग रीते गणवता होनी अंदर कहीं नव नहीं होत, सीम्पल हो आ शंकुन घनफल पहला शोधी काढ़वानू, एने चार वड़े भागवाना, एटले कि आपड़ी जे गोळीओ छे एना जेटलू गनफळ मळशे। अने पछी शुं करे कि गोळीओनी संख्या बराबर आनो जे चोथो भाग हशे ए लेवामां आवे अने पछी एक गोळीनुं गनफळ, तो ए बधुं अलग अलग करवानुं होय छे। पण ए बधा डखामां ना करवुं होय तो सीधो आंसर आ प्रोसेसथी तमे आपी शको छो। चलो नेक्स्ट तरफ, हवे आपणो दाखला नंबर 6 के एक लोखंडना नळाकार स्वरूपना नक्कर थांभलानी ऊंचाई आपेली छे 220 सेमी अने तेनो पायानो व्यास छे 24 सेंटीमीटर। याद रखो शू कीधु, एक लोखंड नलाकार थांभलो है, ये नलाकार थांभला आपने व्यास अने तेनो ऊंचाई बने अपनी पास आपेली है। तो चलो एनी ऊंचाई के आटले थी आटला सुधीनी 220 सेंटीमीटर कहू है। एना सीवाय व्यास अपने व्यास की क्यारे चर्चा नहीं करता, अपने हमेशा त्रिज्या लखीए छे, अर्धी कर दीए के 24 ना अर्धा एटले कि आपणे अहीं अर्धा करीने लखीए। चलो तो 24/2, हवे तेनी उपर 60 सेमी ऊंचाई अने 8 सेमी त्रिज्यावाळा बीजा नळाकार ने मूकवामां आवे छे। आ तो छे एना उपर एक बीजो नळाकार मूक्यो छे अने एनुं माप अलग अलग छे, तो एनी जे ऊंचाई छे ए केटली कहू छे, एनी जे ऊंचाई छे ए 60 सेमी छे अने एनी त्रिज्या पण आपणने आपेली छे 8 सेंटीमीटर। आनी त्रिज्या केटली छे 8 सेंटीमीटर छे, अहीं त्रिज्या आपी छे, आमां व्यास आप्यो तो खास समझवानी कोशिश करजो। तो थांभलानुं दळ शोधो, अने 1 सेंटीमीटर घन लोखंडनुं दळ आश्रे 8 ग्राम थाय छे। हवे समझजो के घन जे एनुं घनफळ शोधीशुं ने 1 सेमी घन बराबर एनुं दळ आपणने आपेलुं छे केटलुं थाय छे 8 ग्राम जेटलुं। याद रखजो 1 सेमी घन बराबर केटलुं 8 ग्राम, आवुं आपणी पासे आपेलुं छे। तो हवे शुं करवानुं, आपणे आ जे थांभलो छे एनुं पहेला घनफळ आपणे शोधी काढीए अने घनफळमांथी आपणे एना वजनમાં કન્વર્ટ કરી દઈશું। ખ્યાલ આવ્યો? તો હવે યાદ કરો ઘનફળ કેવી રીતે શોધવાનું છે, સમજવાની કોશિશ કરજો ખાસ। એક નળાકાર પ્રકારનો એટલે કે થાંભલો છે અને એના ઉપર એક બીજો થાંભલો છે, તો બે નળાકાર છે, બંને નળાકારનું આપણે ટોટલ ઘનફળ શોધવાનું છે। તો ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ, એના પહેલાં આપણે લખી દઈએ છીએ કે મોટા અને નાના નળાકાર માટેના માપ। તો મોટા નળાકાર માટે, તો મોટા નળાકાર માટે આપણે કેપિટલ આર લઈએ છીએ। ચલો તેની ત્રિજ્યા કેટલી છે, 24/2 બરાબર કેટલા થશે 12 સેન્ટીમીટર, અને ઊંચાઈ આપણે કેપિટલ એચ લઈએ છીએ એ કેટલી છે 220 સેન્ટીમીટર। ખ્યાલ આવી ગયો? અને હવે આપણે લઈ લઈએ છીએ નાના નળાકાર માટે, કે નાના નળાકાર માટે ત્રિજ્યા સ્મોલ આર બરાબર કેટલા થશે 8 સેન્ટીમીટર, એ સીધા 8 આપેલા જ છે, અને એચ બરાબર કેટલા છે 60 સેન્ટીમીટર। ડન, તો આટલી વસ્તુ આપણને ક્લિયર ખ્યાલ આવી જાય, રકમ સમજશો તો દાખલો આસાન નહીં બહુ આસાન બની જશે, યાદ રાખજો। અને બાકી મારી મેથડથી ચાલશો કે સૌથી પહેલાં રકમ સમજવાની કોશિશ કરો, બાકી બધું થઈ જશે। રસ્તો જ ખબર નહીં હોય તો ક્યાં જશો? તો શું કરવાનું છે એના માટે આપણે શું કરવું પડે, સૌથી પહેલાં રકમ સમજવી પડે। અને આમે એક આપણું સૂત્ર છે જૂના જમાનાનું છે એક મારું, કે જે જોઈએ છે, જે જોઈએ છે એ ક્યાંથી મળશે એ પહેલાં નક્કી કરો। જોતું હોય ધારો કે કરિયાણાનો કોઈ સામાન, તમે ઇલેક્ટ્રિકવાળાને ત્યાં જઈને માગો તો થોડી મળશે, એટલે શું જોઈએ છે અને ક્યાંથી મળશે, આ બે પ્રશ્નો હંમેશા જે તમે દાખલાની રકમ વાંચો છો એને પૂછવાના, કે શું જોઈએ છે અને ક્યાંથી મળશે, તો આપોઆપ એનો જવાબ સુધી તમે પહોંચી શકશો। તો ચાલો હવે આપણે વાત કરીએ, આપણે શું જોઈએ છે, દળ, દળ ક્યાંથી મળશે, તો ઘનફળ શોધીશું, એટલે તો ઘનફળ ક્યાંથી મળશે, તો ઘનફળ આ બંનેનો સરવાળો કરીએ એટલે છે ને। આ યાદ રાખજો ખાસ, કે શું જોઈએ છે ને ક્યાંથી મળશે। તો હવે લખવાનું કે કુલ ઘનફળ બરાબર, કુલ ઘનફળ બરાબર કેટલું આવશે, તો મોટા નળાકારનું ઘનફળ, મોટા નળાકારનું ઘનફળ અને પ્લસ નાના નળાકારનું ઘનફળ, નાના નળાકારનું ઘનફળ। ખ્યાલ આવી ગયો? ચલો તો હવે બંનેના સૂત્રો લગાવી, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું હતું, પાઈ આર સ્ક્વેર એચ, પણ મોટા માટે આપણે માપ કેવા લીધા છે કેપિટલ, અને અહીંયા શું આવશે, પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ, બરાબર। ચલો હવે તો આવડે બધાને, ચલો આ પાઈ આપણે કોમન લઈ લીધો છે, તો કેટલા આવશે
आर स्क्वेर इंटू एच प्लस पाई गयो तो आर स्क्वेर इंटू एच, पण कोई आ ना लखे तो चाले तो शू लखवानुं जुओ, पाई ने डायरेक्ट कॉमन लई लीधा, पण पाई बराबर 3.14 लेवानुं कीधुं छे तो आपणे एने लई लीधा। हवे जे वध्युं छे एनी सीधी किंमत मूकवानी, आ सूत्र नहीं लखवानुं, जुओ पाई गया तो 3.14 आर अहींया स्क्वेर वधशे, आर स्क्वेर एटले केटला छे 12, तो अहींया लखवानुं के 12 × 12 અને એચ તો એચ બરાબર કેટલા છે 220 લખી દીધા। હવે પ્લસ કરવાના, તો પ્લસ એટલે પાઈ તો ગયા, આરનો સ્ક્વેર, તો આરનો સ્ક્વેર એટલે કેટલા છે 8 × 8 અને એચ તો એચ બરાબર કેટલા છે 60, ખ્યાલ આવી ગયો। તો વચ્ચેવાળો એક સૂત્ર આગળ આપણે ન લખીએ આ સ્ટેપ તો ચાલે, દોડે બરાબર, કોઈ એની ચિંતા નહીં। ચલો 3.14 એમના એમ। હવે જો તમારે આની ગણતરી હજી સરળ બનાવવી હોય તો જેટલા સામાન્ય ઘટક છે એને હજી બધાને બહાર લઈ લો। હવે એમ થાય કે હવે તો કંઈ સામાન્ય દેખાતું નહીં, દેખાય છે, જુઓ આ કેટલા થાય 3 × 12, આ કેટલા થાય 3 × 12, એટલે બંનેની અંદર કોણ છે 3 છે, સોરી 4 અને અહીંયા 3 છે, પણ અહીંયા આપણે 4 જરૂર છે, જુઓ 4 × 12 4 × 2 8 4 છે, 4 × 12 4 × 2 8 બે વખત ચોગડા છે તો બંનેને આપણે બહાર લઈ લો। ચલો આવી ગયા। હવે અહીંયા હજી કોઈ કોમન નીકળે, જો અહીંયા છેલ્લે કોણ છે 0 અને અહીંયા છેલ્લે કોણ છે 0, તો હજી 10 નીકળે છે, તો 10 બહાર કાઢીએ, એના સિવાય 20 પણ નીકળશે, કેવી રીતે, તો અહીંયા કેટલા છે 2 વડે ભાગી શકાય 6 અને આને પણ ભાગી શકાય, તો આપણે 20 બહાર લઈ લઈએ, હજી કંઈક નીકળશે જુઓ, પણ આપણે એને પેન્ડિંગ રાખીએ કારણ કે બહુ ડિટેલમાં પછી તકલીફ પડશે। 4 × 12 એટલે 4 ગયા તો કેટલા 3, અહીંયા 4 × 12 તો કેટલા વધશે 3, 4 તો 12 જતા રહ્યા, અહીંયા કેટલા થયા 0 એટલે કેટલા 0 ગયા એટલે 10 તો બહાર નીકળી ગયા, અને હજી 22 આપણે 2 બહાર કાઢે એટલે 11 × 2 22 2 ગયા તો કેટલા વધ્યા 11। હવે અહીંયા 4 × 2 8 એટલે 2, ફરી 4 × 2 8 એટલે 2 અને 20 × 60 એટલે કેટલા વધ્યા 3। સમજાણું ફરી રિપીટ કરું છું, આસાન છે પણ સમજવાની કોશિશ કરો, આને કહેવાય 4 × 12 4 × 12, આને કહેવાય 4 × 12, આને કહેવાય 11 × 20 11 × 2 22 અને 0, આને કહેવાય 4 × 2 8, આને કહેવાય 4 × 2 8 અને આને કહેવાય 20 × 60 થઈ ગયું। તો હવે આ એક પદ છે ને આ એક પદ છે, જેટલા કોમન ઘટકો હોય ને બધાને ખેંચીને બહાર લઈ લો એટલે આપણી ગણતરી સરળ બનશે। તો આ ચોગડો અને ચોગડો બંને બહાર લઈ લીધા, ઉડાડ્યા નહીં હા, પછી આ ચોગડો અને ચોગડો આપણે બહાર લઈ લીધા, પછી આ 20 અને 20 બહાર લઈ લીધા, તો શું વધ્યું હજી જુઓ, અહીંયા એક તગડો છે તો આ તગડો છે, તો 2 લખ્યા તગડા, આ 11 થઈ ગયા, આ 2, આ 2 અને આ 3, હજી એ 3 કોમન લેવા હોય તો નીકળે છે। આગળ જોઈએ તો 3.14 એમના એમ, એના પછી આનો ગુણાકાર કરીએ તો 4 × 16 16 × 32 એટલે અહીંયા કેટલા આવશે 320, અને આની અંદરથી કંઈક કોમન નીકળે છે, જુઓ અહીંયા બંનેની અંદર 3 છે તો એ 3 આપણે બહાર લઈ લઈએ, તો કોણ વધ્યું હવે અહીંયા 11 × 33 અને અહીંયા કેટલા છે 2 × 4, તો 33 × 4 કરીએ, સોરી 33 + 4 તો કેટલા થશે 37, કેમ પ્લસ કર્યા તો વચ્ચે પ્લસ છે, તો આ થશે 33 ને આ થશે 4 એટલે કેટલા થઈ જશે 37, બસ હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ એટલે આપણો આન્સર કમ્પ્લીટ। ચલો તો સ્ટાર્ટ કરીએ, 314 314નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું, જેમ કે અહીંયા આ 32 નો 3 નો પહેલાં ગુણાકાર આપણે ભેગો કરી દઈએ તો કેવી રીતે થશે, તો 3 × 2 6 અને અહીંયા 3 × 3 9 એટલે કે કેટલા થઈ જશે 96 થઈ જશે, તો 32 × 96। હવે આનો ગુણાકાર કરી દઈએ તો કેટલા થશે અહીંયા 0, અહીંયા 9 × 4 36 + 3 9 × 1 9 10 × 11 12 12 નો બગડો + 1 9 × 3 27 + 1 એટલે 28। હવે 6 × 7 6 × 4 24 + 2 6 × 1 6 7 અને 8 અને અહીંયા 6 × 3 18 થઈ ગયું, તો કેટલા થશે અહીંયા 4 આનો સરવાળો 14 + 1 10 × 1 11 + 1 ફરી 10 અને + 1 અને આટલું થઈ જશે, પણ આમાં કોણ પત્યું 1 આવી ગયા, આ આવી ગયા અને આ 3 આવી ગયા, હજી કોણ બાકી છે 37, આપણે પોઈન્ટની ને 0ની પછી વાત કરીએ છીએ। ચલો 37 સાથે ગુણો તો એકમ દશકનો ફરી 0, 4 × 3 12 + 1 4 × 3 12 1 13 + 1 3 × 1 3 અને 1 એટલે 4 0 સાથે ગુણીએ તો 0 અને 3 × 3 9 7 ગુણો 7 × 28 + 2 7 × 28 + 2 30 + 3 × 7 1 7 × 3 10 આગળ 0 છે એટલે 1 એમનો એમ અને અહીંયા 7 × 3 21 તો કેટલા થઈ ગયા ગણો 8 અહીંયા આવશે 2 આ કેટલા આવશે 3 અહીંયા 5 1 × 1 અને આ બંને થઈને કેટલા થઈ જશે 11 થઈ જશે, તો કેટલો જવાબ આવી ગયો આપણો 111 પછી 53 અને પછી
28 થઈ ગયું અને એક આ જીરો છે એ આપણે બાકી રાખ્યો છે એને લખી દઈએ ક્લિયર હજી બે પોઈન્ટ કાપવાના છે 3.14 ની જગ્યાએ આપણે 300 લીધા છે તો કેટલા થઈ જશે બે પોઈન્ટ કાપીએ તો આટલા સેન્ટીમીટરનો ઘન શું મળ્યું ઘનફળ મળ્યું ખ્યાલ આવ્યો નોર્મલ છે કંઈ મોટી વસ્તુ નથી નાનું ઘનફળ એટલે કે નાનો નળાકાર ને મોટો નળાકાર બંનેનો ઘનફળનો સરવાળો કર્યો તો ઘનફળનો સરવાળો કરી સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સાદરૂપ આપતા થોડું ફોકસ કરીને કામ કરવાનું સરખા ઘટકોને બહાર લઈને ગણતરી કરી એટલે થોડી આસાન થશે તો આટલું કામ આપણે કરી દીધું છે આ તો શું મળ્યું આપણને સેમીનો ઘન તો અહીંયા યાદ કરો સેમીનો ઘન એક સેમી ઘન એટલે 8 ગ્રામ તો જેટલો આવ્યા એના કેટલા જુઓ એક સેમી ઘન હોય એના કરતાં 8 ગણું સેન્ટીમીટરની ગ્રામની અંદર એનું વજન થાય છે તો આપણે શું કરવાનું આ જેટલું આવ્યું એને આખાને 8 સાથે ગુણી દો એટલે ટોટલ મળી જશે અને અગર તમારે ગણવું હોય ત્રિરાશી મૂકીને કે 1 સેન્ટીમીટર બરાબર આટલા 1 સેન્ટીમીટર ઘન તો 8 તો જેટલા આવ્યા એના કેટલા એ બધા ડખામાં નહીં પડવાનું છઠ્ઠા સાતમાવાળા બાળકો કરતા હોય અત્યારે બી કરે છે પણ આપણે તો બિલકુલ નહીં કરીએ કે એકનું આટલું એકનું 8 થાય તો જેટલું આવે એના સીધા 8 સાથે ગુણી દઈએ તો હું અહીંયા લખું છું કુલ દળ બરાબર 8 ગુણ્યા કેટલા છે અહીંયા 11 15 11 15 32 અને 0.8 તો આ હવે રૂપાંતર શેમાં થઈ ગયું પહેલાં શેમાં હતું સેમી ઘનમાં હતું હવે શેમાં જતા રહ્યા ગ્રામમાં તો ચલો આગળ આપણે ગણતરી કરીએ આ આખી સંખ્યાને 8 સાથે ગુણી દો તો 8 8 64 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ વધી આવશે 6 8 2 16 16 અને 6 એટલે 22 વધી આવશે 2 8 3 24 25 26 વધી આવશે 2 8 5 40 2 42 વધી આવશે 4 8 1 8 અને 4 એટલે 12નો બગડો વધી 1 8 1 8 અને 1 9 અને ફરી 8 1 8 ખ્યાલ આવી ગયો અને એક પોઈન્ટ કાપવાનો તો પહેલેથી મૂકી દીધું અગર ન કાપ્યો હોય તો પણ આટલું થશે તો આટલા ગ્રામ થયું હવે તમે વિચાર કરો કે કેટલા થાય છે અહીંયા એકમ દશક 100 1000 10000 લાખ 8,92,264 ગ્રામ ના બોલાય બહુ ઓકવર્ડ કિંમત છે તમને એમ પૂછે ઉંમર કેટલી તમે એમ બોલો 15,000 દિવસો તો ચાલે આવું કે પછી એવું બોલો કે 2,07,484 સેકન્ડ તો એને જે પ્રમાણે સરળ ભાષામાં સમજી શકાય એવું આપણે બોલવું પડે હું આંકડા કયા બોલે મને ખબર નહીં આ પૂછતાની કેટલું થાય તો કેટલા થશે આ ગ્રામમાં છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ તો શું કરવું પડે 1000 વડે ભાગવા પડે 1000 વડે ભાગવા માટે 3 પોઈન્ટ આ બાજુ ખસવું પડે એટલે અહીંયાથી પોઈન્ટ સીધો અહીંયા ખસીએ તો કેટલું થઈ જશે 892.264 પણ આપણે આને ખાલી 26 બોલીએ તો પણ ચાલે તો આટલા કિલોગ્રામ આપણો જવાબ આવ્યો તો 892.26 કિલોગ્રામ અને કદાચ તમે ગણતરી કરી અહીંયા નાના આંકડાની અંદર થોડા ઘણો માઇનર ફેરફાર રહેશે તો એનાથી કોઈ અસર નહીં થાય મેઇન આંકડો જે છે 892 એ તમારું પ્રોપર હોવું જોઈએ તો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો ક્યાંય ન સમજાય તો એવું હોય તો થોડું વિડીયો બેક કરીને ફરી એક વખત જોઈ લેજો શ્યોર સમજાઈ જશે અને હા વિડીયો લાઇક જરૂર કરી દેજો કારણ કે જ્યારે વિડીયો લાઇક કરો છો ત્યારે અમારો ઉત્સાહ વધે છે અને અમારો ઉત્સાહ વધવાનું કામ તમારે કરવું પડશે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ હવે આપણે સમજીશું દાખલા નંબર 7 ધ્યાનથી જોઈએ કે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિતિ લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયેથી સ્પર્શે તે રીતે મૂક્યો છે અને જો નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચાઈ 180 સેમી હોય તો નળાકારની અંદર બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો તો બધું જ આવડશે એકદમ આસાન દાખલાઓ છે પણ સમજીને કરવું હોય તો બાકી ગોખણપટ્ટી અને ગણિત બંનેને કોઈ સંબંધ નથી દૂર દૂરે સંબંધ નથી શું લખ્યું છે જુઓ 60 સેમી ત્રિજ્યાવાળો અર્ધગોલક તો સૌથી પહેલાં આપણે અર્ધગોલકની વાત કરીએ તો આ થઈ ગયો આપણો અર્ધગોલક આની ત્રિજ્યા કેટલી છે 60 સેન્ટીમીટર યાદ રાખજો તો આ થઈ ગયું આની ત્રિજ્યા 60 સેન્ટીમીટર એના પછી આપણે વાત કરીએ કે તેના ઉપર એક લંબવૃત્તીય શંકુ આ લંબવૃત્તીય શંકુ કહેવાય પણ આપણે સામાન્ય રીતે એને શંકુ જ બોલીએ છીએ તો એ લંબવૃત્તીય શંકુની ઊંચાઈ કેટલી 120 સેન્ટીમીટર આ જે આપ્યું છે એ કેટલું છે 120 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા 60 એટલે કે આના જેટલી જેટલી એટલે એના ઉપર કમ્પ્લીટ બંધ બેસતું આવી જાય છે એમ સમજવું હવે આપણે વાત કરીએ તો આ જે કોઈ એક પદાર્થ જે તૈયાર થયો એને પાણીથી સંપૂર્ણ ભરેલા લંબવૃત્તીય નળાકારને તળિયેથી સ્પર્શે તે રીતે મૂકેલો છે તો આ જે પદાર્થ છે આને ક્યાં મૂકી આવવાનો તો એક નળાકારની અંદર મૂકી આવવાનો તો એટલે કે આને કમ્પ્લીટ બંધ બેસતું આવી જશે એવી રીતે
અને અંદર મૂકવાના. અંદર કેવી રીતે મૂક્યો છે? આ જે તળિયું છે એ નળાકારના નીચે અડવું જોઈએ, એટલે કે આને અહીંયા શું થતું હશે, અડે છે. ખ્યાલ આવી ગયો? છેક તળિયું અડવું જોઈએ. હવે વાત આગળ કરીએ કે જો નળાકારની ત્રિજ્યા 60 સેમી, જો અહીંયા મેં પહેલેથી લીધું છે કારણ કે મને ખબર હતી કે આગળ આવવું આવે છે. અહીંયા શું છે, 60 સેમી ત્રિજ્યા, મતલબ આ કમ્પ્લીટ આને અડીને જાય છે. અહીંયા વચમાં કોઈ જાતની જગ્યા નથી, અને એના સિવાય તેની ઊંચાઈ 180 સેન્ટીમીટર ટોટલ ઊંચાઈ છેક ઉપરના છેડાથી લઈ અને અહીંયા સુધીની ઊંચાઈ કેટલી છે, 180 સેન્ટીમીટર. આમે તમે જોઈ શકો છો, જુઓ અહીંયા કેટલી છે, 120, અને આ ત્રિજ્યા 60 છે, મતલબ આ પણ 60 જ હશે. તો કેટલું થાય, 120 અને 60 એટલે 180, તો મતલબ આની ટોચ એ પણ ઉપર અડતી હશે. ખ્યાલ આવી ગયો? રકમ સમજો ખાસ, કે કોઈ એક નળાકાર છે, એ નળાકારની અંદર એક એવી વસ્તુ મૂકી દીધી છે જે અર્ધગોલક અને શંકુ દ્વારા બનેલી છે. તો જ્યારે પાણી અંદર ભરેલું હોય તો એ વસ્તુ અંદર મૂકી તો પાણી શું થશે, બહાર નીકળી જશે. તો હવે અંદર કેટલું પાણી રહ્યું એનું આપણે માપ શોધવાનું છે, એટલે બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરો. આવો એક દાખલો આગળ આપણે કર્યો છે, આગળ એક દાખલો કર્યો છે, જોઈ લો, બતાવું છું. હવે સમજવાની કોશિશ કરીએ, પણ ત્યાં અલગ હતું થોડું. ત્યાં એવું કીધું હતું કે અંદરવાળા પાત્રનું પહેલાં રમકડાનું અલગ શોધવાનું કીધું હતું અને પછી બંનેનો તફાવત શોધવાનું કીધું હતું. અહીંયા નથી, અહીંયા સીધો તફાવત જોઈએ છે. તો તફાવત માટે આપણે શું કરીશું, આખું નળાકારનું પહેલાં શોધી કાઢીએ, એમાંથી આ બંનેનું સંયુક્ત પદાર્થનું કાઢી નાખીએ. તો હું અલગ અલગ નહીં કરાવતો, હું ડાયરેક્ટ ગણાવું છું કઈ રીતે. તો સૌથી પહેલાં આપણી પાસે શું આપેલું છે એને આપણે લખી દઈએ છીએ. જો હજી કોઈને ખબર ના પડી હોય તો ચિંતા ના કરશો, દાખલો ના છોડશો, છેલ્લે સુધી જુઓ તો આવડી જશે. નળાકારની ત્રિજ્યા જેટલી છે એટલી ને એટલી કોની છે, શંકુની ત્રિજ્યા, અને એટલી ને એટલી કોની છે, અર્ધગોલકની ત્રિજ્યા. એટલે એક આપણું કામ બહુ જ સરળ બની ગયું, કારણ કે બધાના માપ સરખા છે એટલે આપણે સામાન્ય લઈ શકીશું. અર્ધગોલકની ત્રિજ્યા અને કેટલી છે, તો હું અહીંયા લખી દઉં છું, સ્મોલ આર આપણે લઈ લઈએ છીએ, એનું માપ કેટલું છે, 60 સેન્ટીમીટર. ચલો, ઉતરી ગયું મગજમાં આટલા સુધીમાં. હવે આપણે નક્કી કરીએ નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ કેટલી છે, બોલો હેડો, બોલો બોલો, જલ્દી બોલો હેડો. નહીં ખબર પડી, અહીંયા લખેલી જ છે ભાઈ, હું કહેશે પડી છે અમને, તો બહુ સારું ભાઈ, હા ભલે પડી. ચલો હવે અર્ધગોલક માટે તો ખાલી ત્રિજ્યા જોઈએ, એ મળી ગઈ. શંકુ માટે આપણે વાત કરીએ, ત્રણ પદાર્થો છે, ખાસ ધ્યાન રાખજો. તો શંકુની ઊંચાઈ આપણે જોશે ઘનફળ શોધવું હોય તો શંકુની ઊંચાઈ એટલે આપણે શું લઈએ, એચ ડેશ અથવા કેપિટલ એચ લઈ લઈએ. ચલો તો એ કેટલી છે, 120 સેન્ટીમીટર. ચલો બધા માપ તૈયાર થઈ ગયા છે. હવે હું સીધો દાખલો ગણું છું, તમે ગમે તે મટીરિયલમાં જોશો જુદા જુદા બધી રીતે અલગ દાખલાઓ જોવા મળશે. આનું અલગ શોધશે ને આનું અલગ શોધશે ને બંનેને આખામાંથી કાઢશે ને અમુક લોકો આ બંનેને શોધીને પછી ટોટલમાંથી કાઢશે. બધા ડખામ પડવાનું જ નહીં, ગણાવું છું બેસ્ટમાં બેસ્ટ અને આસાન અને સૌથી મસ્ત રીત જુઓ, ધ્યાનથી સમજો. તો શું આવશે, અહીં બાકી રહેલા પાણીનું ઘનફળ. વિડીયો લાઇક જરૂર કરી દેજો ભાઈ, કારણ કે અહીંયા મહેનત કરીએ છીએ. તમે જ્યારે વિડીયો લાઇક કરતા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, રિયલમાં બહુ મજા આવતી હોય, પ્રોત્સાહન વધે કે સા વાહ આજે 20 વધી ગયા, આજે 25 સબસ્ક્રાઈબર વધ્યા, 50 વધ્યા, ખરેખર બહુ મજા આવતી હોય છે. 20-50માં બી બહુ મજા આવે, 5-1 વધે ને 50 અને 51 થયો તોય મજા આવે ખરેખર, સિરિયસલી. તો એમાં તમારો નંબર હોવો જોઈએ. તો બાકી રહેલા પાણીનું ઘનફળ એટલે શું, જે જગ્યા અંદર જે જગ્યા નાખીને, એટલે કે જે આ વસ્તુ નાખીને એ જગ્યાએ તો પાણી નહીં હોય, એના સિવાયના ભાગમાં હશે. તો આપણે શું કરીએ, આખા નળાકારમાંથી આ પદાર્થનું કાઢી નાખીએ. તો નળાકારમાંથી શંકુને બી કાઢી નાખીએ અને અર્ધગોલકને પણ કાઢી નાખીએ. તો આવું થશે, જુઓ કે નળાકારનું ઘનફળ માઇનસ અર્ધગોલકનું ઘનફળ અને માઇનસ શંકુનું ઘનફળ. યાદ રાખજો વ્યવસ્થિત રીતે, એટલે આ સંયુક્ત પદાર્થ છે, પણ એ સંયુક્ત બની તો આપણે કંઈ જોવું નહીં. વાસ્તવમાં એવું કરવું પડે કે આનામાંથી આ બંનેનું સરવાળો કરીને બાદ કરવાનું. એનું એ તો થયું માઇનસ 12 કાઢી, બંને માઇનસ થઈ જશે, એનાથી કોઈ ફરક પડતો નથી. જે ગણાવ્યું સાચું જ છે. ઓકે ચલો, હવે અહીંયા શું થશે, નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ઘનફળ શોધવાનું સૂત્ર શું, પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ, પણ આર અને એચ જોઈ લેવાના ખાસ, નળાકાર માટે બરાબર છે. ચલો માઇનસ અર્ધગોલક
અર્ધ અને ગોલક, ગોલક એટલે પાઈ આરનો ઘન, ઘનફળ માટે, અને અર્ધ છે એટલે 2/3. પછી માઇનસ શંકુ માટે, તો શંકુ માટેનું સૂત્ર શું છે, 1/3 અને પાઈ આરનો સ્ક્વેર એચ, પણ કેવો એચ લઈશું, કેપિટલ, કેમ આપણે શંકુનું ઘનફળની ઊંચાઈ કેટલી લીધી છે, એચ લીધી છે. ચલો હવે જે સરખું હોય એને બધાને બહાર લઈ લો, તો પાઈ અને આરનો સ્ક્વેર બહાર, સમજાણું, શું બહાર આવશે, આ પાઈ પણ બહાર, આરનો સ્ક્વેર બહાર, તો અહીંયા શું વધ્યું, એચ, અહીંયા માઇનસ 2/3 એમના એમ, આ પાઈ ગયા આરનો સ્ક્વેર, 3 વખત આર છે, એમાંથી 2 વખત ગયા તો 1 વખત આર વધશે, માઇનસ 1/3 એમના એમ, અહીંયાથી પાઈ ગયા, આરનો સ્ક્વેર ગયા, તો શું વધ્યું, ઓનલી એચ. છે ને આસાન, બહુ મસ્ત દાખલાઓ છે, પ્રેક્ટિસ કરજો, બધું આવડી જશે. ચલો હવે આપણે શું કરવાનું છે, પાઈની કિંમત, પાઈની કિંમત કંઈ કીધી છે લેવાની આપણને, ના એવું કંઈ કીધું નથી, તો આપણે કેટલી લઈશું, 22/7. આરનો સ્ક્વેર, આરનો સ્ક્વેર એટલે સ્મોલ આર, કેટલી વખત આવશે, 60 × 60. ચલો એચ, સ્મોલ એચ કેટલા છે, 180, માઇનસ 2/3, સ્મોલ આર એટલે કેટલા છે આપણી પાસે, 60, માઇનસ 1/3, કેપિટલ એચ એટલે કેટલા છે આપણી પાસે, 120. જો આ બધા ઉડી જશે, અહીંયા ઉડાડો એટલે કેટલા વધશે, 40, અને અહીંયા ઉડાડો એટલે કેટલા વધશે, 20 × 60. ખ્યાલ આવી ગયો, બસ તો હવે ગણતરી કરી દો, તો અહીંયા કેટલા થશે, 22/7, અહીંયા 6 × 6 એટલે 3600, અને અહીંયા કેટલા વધશે, તો 180 એમના એમ, માઇનસ અહીંયા કેટલા થશે, 20 × 2 = 40, અને આ 40 × 1 = 40, તો માઇનસ 40 અને ફરી માઇનસ 40. તો જુઓ 22 × 36, કારણ કે આ જુઓ 80 અને માઇનસ 80 એટલે કેટલા થઈ જશે, 100 થઈ જશે. તો જુઓ, ચલો એક સ્ટેપ હું વધારાનું લખી દઉં છું, હળ 3600 અને હજી ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા આવશે, 7. જો કે અહીંયા પાઈની જગ્યાએ 3.7 લેવા જોઈએ, સોરી 3.14, કારણ કે 7 જ્યારે છેદમાં 7 હોય, 7ને અંશમાં ક્યાંક ઉડતા હશે, તો જ તમને 3.14 લેવાનું, નહીં કે બાકી ઉલ્લેખ કર્યો હોય, પણ આની અંદર નથી કર્યો, પણ આપણે સામાન્ય રીતે લઈએ તો 3.14 લઈને દાખલો ગણીએ તો પણ સાચો પડશે, અગર એવું કરીએ તો દાખલો ઘણો સસ્તામાં પતી જાય એવું પણ કહી શકીએ, પણ કોઈ વાંધો નહીં. જો અહીંયા આપણે શું કરવું છે, 36 × કેટલા કરવાના, 22 કરવાના, તો 36 × 22 આપણે નહીં કરીએ, આપણે શું કરીએ, 36 × 2 × 11 કરીએ, તો 36 × 2 કેટલા થાય, 72, અને હવે શું કરવાનું, તો 72નો આ બંનેનો વચ્ચે સરવાળો મૂકી દેવાનો, એટલે કેટલા થશે, 792. ખબર પડી શું કર્યું છે, આ 36 × 22 કર્યા, ના ખબર પડે તો ગુણાકાર કરી દેવાનો, 2 અને 2 = 4 મીંડા મૂકી દેવાના, તો 1, 2, 3 અને 4, અને હવે આપણે 7 વડે ભાગાકાર કરવાનો. ચલો ગણો, તો 7 × 1 = 7 કેટલા આવ્યા, 0, ફરી 7 × 1 = 7 તો કેટલા આવશે, 2, ફરી 7 × 3 = 21 તો કેટલા વધશે, 1, અને હવે અહીંયા 0 આવશે, તો ફરી પાછું શું આવશે, 7 × 1 = 7 તો કેટલા વધશે, 3, ફરી 7 × 4 = 28 તો ફરી કેટલા વધશે, 2, અને ફરી પાછા 7 × 2 = 14 તો કેટલા, 1, 2, 3 = 0 આવી ગયા, હજી 1 = 0 આવશે તો કેટલા વધશે, 60, તો 7 × 8 = 56 તો કેટલો જવાબ આવ્યો આપણો, 11, 31 અને 4 = 28. આ શું મળ્યું આપણને, કહેવાય સેન્ટીમીટરનો ઘન, આટલા સેન્ટીમીટરનો ઘન, પણ આ તો માપ બહુ મોટું છે, તો આપણે સેમીમાંથી સેમો ફેરવવાના મીટર ઘન. હવે આ યાદ રાખજો ખાસ, 1 મીટર ઘન બરાબર કેટલા થાય, 1 મીટર × ફરી 1 મીટર અને ફરી 1 મીટર તો કેટલા થશે, અહીંયા 100 સેમી, આનું પણ 100 સેમી અને આનું પણ 100 સેમી, તો હવે કેટલા થશે, 2 મીંડા ફરી બીજા 2 ફરી બીજા 2 અને સેમી 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 એટલે સેમીનો ઘન, તો કેટલા થશે, 1 મીટર ઘન બરાબર એકડાની પાછળ 6 મીંડા અને એટલા સેમીનો ઘન થાય. આ યાદ રાખજો ખાસ. એટલે હવે આના 6 પોઈન્ટ આપણે કાપવા પડે મીટર ઘનમાં ફેરવવા હોય તો, તો 1, 2, 3, 4, 5 અને 6 તો કેટલો જવાબ આવશે, 1.131. ઘણા આંકડા નહીં લખવા આપણે, તો આટલા મીટર ઘન જગ્યા છે કે જે આટલું પાણી આની અંદર વધ્યું હશે, એટલે બાકી રહેલા પાણીનું ઘનફળ કેટલું, 1.131 મીટર ઘન.
क्लियर? तो व्यवस्थित रीते समझवानी कोशिश करशो, दाखला में कशु छे नहीं, एकदम नानकड़ो अने मस्त दाखलो कहवाय, नॉर्मल गणी शकाय एवो दाखलो छे, परीक्षा की अंदर पूछाय छे, खास ध्यान राखजो। मोस्ट आईएमपी दाखला की अंदर आनो समावेश छे। तो अहीं दाखला की अंदर व्यवस्थित आप रकम समझ्या, टोटल जेटलू छे एमांथी आ बने टुकड़ाओनू काढ़ी नाखवानू, अने बने टुकड़ाओनू काढ़वा माटे आपणे शुं करवानू, व्यवस्थित सूत्रों लखवाना, कॉमन घटकों ने बहार लई स्टेप बाय स्टेप सादरूप आपवानू छे। ख्याल आवी जशे क्या गणतरी समझाय नहीं तो फरी पाछू थोड़ूं बेक करीने वरी जोई लेजो, तो आसानीथी समझाई जशे। दाखला नंबर 8 कि एक नळाकार काचना वासणनी उपरनो भाग नळाकार छे। गोलाकार काचनुं कोई वासण छे ने एनी उपर नळाकार भाग छे, केवुं हशे? तो एक चंबूट प्रकारनुं हशे, पण रियलमां होय के ना होय ए रियालिटीमां अमुक दाखलाओमां घुसवानुं नहीं। तेनी नळाकारनी ऊंचाई 8 सेमी अने व्यास 2 सेमी छे, अने गोळाकार भागनो व्यास छे 8.5 सेंटीमीटर। चलो आपणे एक एवा आकृतिनी रचना करीए, तो मानो के कोई एक आ गोळाकार भाग छे અને અહીંથી આમ જ્યારે ઉપર જઈએ તો એ શું થાય છે? નળાકાર થાય, કારણ કે આની ત્રિજ્યા બહુ નાની છે જ્યારે ગોળાની ત્રિજ્યા મોટી છે। આવા પ્રકારની એક રચના હશે આવું આપણે વિચારી શકીએ। ખ્યાલ આવ્યો? હવે આની અંદર શું આપ્યું છે માપ ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ, એનો વ્યાસ 2 સેન્ટીમીટર છે। આપણે હંમેશા ત્રિજ્યા ઉપર કામ કરીએ છીએ તો શું આવશે? 1 સેમી, ઊંચાઈ 8 સેમી। તો આ થઈ ગઈ ઊંચાઈ અહીંથી 8 સેમી, ક્લિયર? અને હવે બીજું શું આપેલું છે કે આ ગોળાનો વ્યાસ આપેલો છે, છેક આ છેડેથી લઈને આ છેડા સુધી, પણ આપણે અગર ત્રિજ્યાની વાત કરીએ તો એ કેટલી હશે? 8.5 ના 2 વડે ભાગીએ એટલી, આટલા સેમી। રકમમાં ખ્યાલ આવી ગયો શું છે? એક ગોળાકાર ભાગ છે અને ઉપર શું છે? નળાકાર, બંનેના માપ આપેલા છે। આ નળાકાર માટે ઘનફળ શોધવું હશે તો તેની જરૂર પડશે આરની અને એચની, ઓલરેડી છે, આમાં પણ આરની જરૂર પડશે, છે જ। હવે જોઈએ, એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે, તો બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો, અને આ બધા માપ તેની અંદરના માપ આપે છે, પાય બરાબર 3.14 લો। હવે રકમને સમજવાની કોશિશ કરો, ધ્યાનથી સમજશો તો બધું ખબર પડશે। અંદર શું કીધું છે આપણને? અંદર રહેલા પાણીનું જે ઘનફળ આપ્યું છે એ 845 મીટર ઘન, 345 સેમી ઘન છે એવું આપણને કીધું છે। કેટલું? 345। તો બાળકનો જવાબ સાચો કે ખોટો? હવે એક સિમ્પલ વસ્તુ વિચાર કરીએ કે આ શું છે? એક ગોળાકાર ભાગ છે, આ શું છે? નળાકાર। આની અંદર ખરેખર કેટલું પાણી સમાતું હશે એ આપણે શોધી કાઢીએ, ખરેખર કેટલું પાણી સમાતું હશે એને આપણે શોધી કાઢીએ। જો બાળક કહે છે એટલો જવાબ આવે તો બાળક સાચું, અગર એટલો ના આવે તો બાળક ખોટું। બાળક સાચા ખોટાને આપણે તપાસવા જવું હોય તો આપણે પહેલો આપણો સાચો જવાબ લાવી દો અને પછી એને સાચું ખોટું ચેક કરવા જઈશું। એટલે આ દાખલો થોડો ઊંધો છે, પણ આપણે એવી રીતે સમજવાનું, કારણ કે અંદર જવાબ આપ્યો જ છે ઓલરેડી, પણ એ જવાબ સાચો છે કે ખોટો ખરા ખોટા માટે બી આપણે એવું કરતા હોઈએ છીએ કે સાચું છે કે ખોટું છે તેના માટે વિચારવામાં તકલીફ, ગણિતની અંદર ખરા ખોટા ગણવા હોય તેના માટે હંમેશા નિયમ હોય છે કે એનો સાચો જવાબ શું છે એ તમે લાવી દો, તો આની અંદર જે આપેલો છે એ જવાબ ખોટો છે કે સાચો છે આપણને ખબર પડી જશે, આ હંમેશા યાદ રાખવાનું। તો ઉપર શું આપેલું છે આપણને? નળાકાર। તો નળાકાર માટે આપણી પાસે બોલો ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા વ્યાસ આપેલો છે એટલે આપણે એવું લખીશું 2 ભાગ્યા 2, નહીં તો એમ થશે કે 1 ક્યાંથી લાયા પાછા, એટલે 1 સેન્ટીમીટર। અને ઊંચાઈ એચ બરાબર કેટલી છે આપણી પાસે? 8 સેન્ટીમીટર થઈ ગયું। અને હવે ગોળાકાર જે ભાગ છે એ ગોળાકાર માટે આપણે જોઈએ તો શું આવશે? ગોલક માટે, ગોળાકાર માટે જે લખવું એનાથી કોઈ મેટર નથી, અને એની ત્રિજ્યા કેટલી થશે? તો 8.5 અને ભાગ્યા 2। કેમ આવું કર્યું? તો વ્યાસને આપણે હંમેશા અડધા કરીએ છીએ, જો આને હજી આપણે વ્યવસ્થિત રીતે ફોર્મમાં ફેરવીએ તો શું થશે? 85 ભાગ્યા 20। કેમ આવું કર્યું? તો અહીંયાથી પોઈન્ટ હટાવીએ એટલે નીચે 10 વડે ગુણવા પડે, અને હવે કેટલા થશે? તો 17 × 5 = 85 થાય, અને નીચે થશે 4 × 5 = 20, 4 × 5 = 20, તો 5 5 કેન્સલ, તો જવાબ કેટલો આવી ગયો? 17 ભાગ્યા 4 સેન્ટીમીટર। કોઈની બુદ્ધિ એક્સ્ટ્રા ચાલતી હોય તો આવું કરવાનું જુઓ, 8.5 એટલે 8.5, અને 8.5 એટલે કોના અડધા કહેવાય? 17 ના અડધા, કારણ કે 8 2 16 એટલે 17 ના અડધા કરીએ તો 8.5, એટલે આ 17 ભાગ્યા 2, અને નીચે 2, તો 2 હજી નીચે જશે તો શું થઈ જશે? 17 ભાગ્યા 4, ડન। તો આવી આપણને ખબર પડવી, જેનું જેટલું એક્સ્ટ્રા નોલેજ હશે એટલું એ ઝડપથી દાખલાઓ કવર કરી શકશે। હવે આપણે લખીએ અહીંયા કે પાત્રમાં રહેલા પાણીનું ઘનફળ તો કેટલું હશે? તો એના માટે સિમ્પલ કે ગોલકનું ઘનફળ અને પ્લસ કોનું આવશે? નળાકારનું ઘનફળ,
ख्याल आवी गयो, दिमाग में बेसवू जो ये कम्प्लीट के संयुक्त पदार्थ छे एटले भेगू करवानू, कई नवी बात नथी। गोलक, गोलक एटले शू आवे, पाई आर नो गन, अने आगळ शू आखू होय तो 4/3। आ निशानी याद राखवानी, वच्चोवच करवानी। चलो हवे शू आवशे, नळाकारनू गणफळ, तो नळाकार तो शू आवशे, पाई आर नो स्क्वेर इंटू एच। पण एक भूल करी छे आपणे, आनी त्रिज्या आपणे केटली लीधी छे, कैपिटल आर, एटले खास याद राखवानू के अहींया शू आवशे, कैपिटल आर। थई गयुं, बस हवे सादरूप आपी दो, जे सरखा घटक होय एने बहार लई लो। सरखू शू छे, पाई बन्नेमां छे, बीजू कंई सरखू छे देखातुं तो नहीं, हशे तो जोईशुं। चलो अहींया शू वध्युं, 4/3। अने मैं आगळ बी तमने कीधुं हतुं के अगर सामान्य लईने वच्चेनुं एक स्टेप न लखीए तो चाले, कयुं तो आ बधुं जे वध्युं छे लखवानी कोई जरूर नहीं, सीधी किंमत इनपुट कर देवानी। 4/3 पाई गया आरनो घन, आरनो घन एटले केटला आवशे, 17/4, फरी 17/4 अने फरी 17/4। चलो प्लस उतरे छे, आ केटला आवशे, पाई गया आर नो स्क्वेर, तो आर बराबर केटला छे अहींया, एक ज छे खाली, तो 1 × 1 अने ગુણ્યા एच, एच एटले केटला छे 8। बस आवी खबर पड़वी जोईए, तो चलो अहींया 3 कैंसल, पाई नी किंमत केटली लेवानी कीधी छे आपणने, 3.14 तो लई लीधी। हवे शू आवशे, तो आ बन्नेनो गणतरी अलग, आ पहेला एक पदनी गणतरी कर दीए अने पछी आनी अंदर 8 साथे सरवाळो कर दईशुं, तो आनो जवाब केटलो आवे पहेला शोधी काढो। हवे कोई एम के आनो लसा बसा लेवो, लसा लईने शू करशो, लसा લઈને 3 અને 4 આની સાથે ઉડે છે ના, તો પછી લસા લઈને મતલબ શું? લસા ત્યારે જ લેવાનો કે જ્યારે આ આખાના નીચે 12 આવતા હોય, એ આની સાથે ઉડતા હોય, તો અંદર તો ઉડતા નથી, તો 12-વાળા સાથે ઉડે તો ને, અગર ન ઉડતા હોય તો લસા લેવાનો કોઈ મિનિંગ નથી। આની ગણતરી આની અંદર પતાવી દેવાની, ઘરનો ઝઘડો ઘરમાં પતાવી દેવાનો, બહાર જવાનો નહીં, કારણ કે ખબર છે કે બહાર જવાથી કોઈ સોલ્યુશન છે નહીં, તો પછી ઘરમાં જ પતાવી દો ને, આવું યાદ રાખવાનું, ઇન ફ્યુચર જિંદગીમાં કામ લાગશે ક્યાંય। 17 × 17 × 17, 17નો ઘન ખબર હોવી જોઈએ ભાઈ, હવે તમને બોલો હળો કેટલો થાય, 49 × 13 કેટલા, 49 × 13, અને હવે અહીંયા કેટલા, 4 × 4 = 16 અને 16 × 3 = 48, તો આનો આપણે 48 સાથે ભાગાકાર કરવાનો છે। થોડું મુશ્કેલ તો છે પણ આવડે, ગુણાકાર આવડે તો આવડે, 5મા ધોરણની અંદર આવી આવા ભાગાકાર આવે છે, તો કેટલા થશે, 48 વડે અને ભાગીએ તો 1, અહીંયા ભાગ નથી ચાલતો એટલે 0 મૂકવો પડે, ફરી પાછા 3, 48 એટલે 50 સમજીએ તો એના 2થી ભાગ ચાલશે, તો કેટલા થશે અહીંયા, 48 × 2 = 96 એટલે 4 અને 13 એટલે કેટલા થઈ જશે, 17, ફરી પાછો પોઈન્ટ મૂકીએ તો શું આવશે અહીંયા, 0, તો 170 સાથે ભાગ ચલાવો તો કેટલે ચાલશે, 50 સમજીએ તો 3થી ભાગ ચાલશે, તો 3થી ચલાવો એટલે 8 × 3 = 24 અને વધી 2 અને અહીંયા 4 × 3 = 12, 13 અને 14, તો ફરી કેટલા વધશે, 40 કાઢો એટલે 30, પણ હજી બીજા 4 કાઢો તો કેટલા વધશે, 26 × 260, તો આને 250 અગર સમલંબ માનીએ તો કેટલે ભાગ ચાલશે, 5થી, બરાબર। પરફેક્ટ આંકડો નહીં હોય તો ચાલશે, આપણે સમલંબ ગણી લેવાનું, અને પ્લસ કેટલા થશે, 8 સાથે સરવાળો કરીને ફરી ગુણાકાર કરી દો, તો આની સાથે 8નો સરવાળો કરો તો કેટલા થશે, 102 + 8 એટલે 110 અને 0.35 એમના એમ, અને એનો ગુણાકાર કોની સાથે કરવાનો, 314 સાથે। પોઈન્ટ અત્યારે નહીં ગણીએ આપણે, ક્યાંય ખાસ ધ્યાન રાખવાનું, ચલો 3 આંકડા સાથે ગુણાકાર કરીએ એટલે 00, આ ગુણાકાર ફાસ્ટ કરવો પડે, ધ્યાન રાખજો, 5 × 3 = 15 + 1, 3 × 3 = 9 અને 1 = 10, આગળ 0 છે એટલે 10 એમના એમ, અહીંયા 3 × 1 = 3 અને ફરી 3 × 1 = 3, 2 આંકડા એટલે 0, એકડા સાથે ગુણીએ એટલે આખું પદ એમનું એમ આવે, એનું કશું જ ના થાય। હવે અહીંયા 5 સાથે, તો 5 × 2 = 20, ફરી અહીંથી 3 સાથે, 4 × 3 = 12, 13 અને 14, આગળ 0 છે એટલે 1 એમના એમ, 4 × 1 = 4 અને ફરી 4 × 1 = 4, તો કેટલા થશે, 5 × 4 = 9, અહીંયા 5 × 4 ફરીથી 9, અહીંયા થશે 4, અહીંયા થશે 6, 3 × 1 = 4 અને 3 એમના એમ, તો આટલો આપણો જવાબ આવી જશે, તો કેટલો થાય છે અહીંયા, 346 અને 499 અને પાછળ 0, કેટલા પોઈન્ટ કાપવાના હતા, તો આ 2 પોઈન્ટ અહીંયા છે અને 2 પોઈન્ટ અહીંયા, ટોટલ 4 પોઈન્ટ કાપવાના, 1, 2, 3 અને 4, તો આટલા સેન્ટીમીટરનો ઘન આપણો જવાબ આવ્યો। હવે યાદ કરો બાળક શું કહ્યું હતું, બાળકે, બાળક જૂઠું બી બોલી શકે ને, હું ભરોસો હે, તો શું આવશે અહીંયા, બાળક એવું કહે છે કે 345 સેન્ટીમીટર³ એની અંદર પાણી રહેલું છે, પણ ખરેખર આપણે જ્યારે દાખલો ગણ્યો ત્યારે આપણો જવાબ કેટલો આવે છે, 346.3
499 यानी 4990। हवे जो बुकनी अंदर तमे रकम जोशो तो आनी अंदर थोड़ो फेरफार छे, अहींया 51 आप्या छे। एवुं केम थयुं छे? तो जो आगळ अहींया आपणे दाखलो नथी गण्यो ने, ना आगळ दाखलो नथी गण्यो, मानो के अहींया कंई किंमत हशे एना पण 314 गणा थशे, એટલે અહીંયા પોઈન્ટમાં ફેરફાર થશે, એટલે એવી કોઈ ચિંતા કરવાનો વિષય નથી। અગર ધારો કે આ પોઈન્ટને આપણે અહીંયા કાઢવા હોય તો ખરેખર આને લખીએ તો 50 બી લખી શકાય, મતલબ કે 446.5 તો છેલ્લો એકડો ના આવે તો એનાથી કોઈ ફરક પડતો નથી। તો અહીંયા આપણો દાખલો પૂરો કરીએ છીએ। પ્રશ્ન પૂછો તો કે બાળક સાચું બોલે છે ખોટું, તો બાળકનો આન્સર ખોટો છે અને સાચો જવાબ આટલો છે। ડન, તો વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો। નીચેનો ભાગ જે ગોળાકાર છે, ઉપર નળાકાર છે, બંને વસ્તુને જ્યારે ભેગી કરીએ છીએ તો સંયુક્ત રીતે એનું ગણફળ કેટલું થાય એની આપણે ગણતરી વ્યવસ્થિત રીતે કરવાની। હવે આવા દાખલાઓ કેટલાય કર્યા છે, આદત પડી જવી જોઈએ, અને આની સાથે આપણે આ સ્વાધ્યાય અહીંયા પૂરું કરીએ છીએ। આપણો આખો પાઠ આ ચાર ભાગની અંદર ડિવાઈડ થયેલો છે, એની અંદર સૌથી પહેલો ભાગ એટલે પૃષ્ઠફળ, બીજો છે ઘનફળ, અને ત્રીજું છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કઈ રીતે કરવું, અને છેલ્લો છે શંકુનો આડછેદ। ચાર ટોપિકમાંથી બે ટોપિક આપણા પૂરા થઈ ગયા છે આજે, અને હવે પછીના બે ટોપિક બાકી છે। વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, જેટલી તાકાતથી, જેટલી અહીંયા આ સરળ બને એટલી તાકાતથી હું ભણાવું છું, તો તમારી બી ફરજ બને છે કે તમારે પણ તમારું પૂરેપૂરું એફર્ટ નાખીને કામ કરવાનું કરશો ને। ચલો, તો અગર કરશો તો વિડીયો લાઇક જરૂર કરી દેજો, કારણ કે વિડીયો લાઇકથી અને ચેનલના સબસ્ક્રાઇબથી મારું પ્રોત્સાહન વધે છે, અને મારું પ્રોત્સાહન તમારે જાળવી રાખવું હોય તો દરેક મિત્રો સાથે શેર કરો, અને વધારે ને વધારે લોકો સબસ્ક્રાઇબ કરશે તો જ મારું પ્રોત્સાહન મળશે, મને પ્રોત્સાહન મળશે તો જ તમને કંઈક સારું હજી શીખવા મળશે। તો ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ।